રક્ષામંત્રી રાજનાથ સિંહે યુએસના રક્ષામંત્રી લોઇડ જે ઓસ્ટિન સાથે પણ મુલાકાત કરી, બંને એકબીજાને ભેટી રમૂજ અંદાજમાં વાતચીત કરતા જોવા મળ્યા. રક્ષામંત્રી રાજનાથસિંહે 11મી આસિયાન સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં હાજરી આપી. રાજનાથસિંહે ન્યૂઝીલેન્ડના રક્ષામંત્રી જુડિથ કોલિન્સન સાથે મુલાકાત કરી. બંને રક્ષામંત્રીએ એકબીજાને ઉપહાર આપી અને એક મુદ્દા ઉપર ચર્ચા કરી. રક્ષામંત્રી રાજનાથસિંહ વિયેન્ટિયાનમાં ચીનના રક્ષામંત્રી એડમિરલ ડોંગ જુન સાથે વાતચીત કરતા જોવા મળ્યા. તેમની સાથે અન્ય દેશોના રક્ષામંત્રીઓ પણ હાજર રહ્યા. રક્ષામંત્રી રાજનાથસિંહ વિયેન્ટિયાનમાં દક્ષિણ કોરિયાના રક્ષામંત્રી કિમ યોંગ હ્યુનને મળ્યા. બંને રક્ષામંત્રીએ એકબીજાને ઉપહાર આપી અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. રક્ષામંત્રી રાજનાથસિંહે વિયેન્ટિયાનમાં ઓસ્ટ્રેલિયાના રક્ષામંત્રી પેટ કોનરોય સાથે મુલાકાત કરી. બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. કર્ણાટકમાં વકફ બોર્ડ દ્વારા અતિક્રમણને લઈને ભાજપના કાર્યકરો અને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વિરોધ રેલીમાં જોડાયા. સૌ કોઈએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. શીશમહેલ વિવાદને લઈ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ઘર બહાર ભાજપના ધરણા. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. દેખાવકારોએ પોલીસ બેરિકેડિંગ પણ તોડી નાખ્યા. દિલ્હી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. 11માંથી 6 ઉમેદવારો કોંગ્રેસ ભાજપના નેતાઓ, જેઓ તાજેતરમાં આપમાં જોડાયા. દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે ઈડીને નોટિસ ફટકારી. કોર્ટે વિગતવાર સુનાવણી માટે 20 ડિસેમ્બર 2024 તારીખ નક્કી કરી. કેન્દ્રીય અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, બિહારમાં રમતગમતને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 બિહારમાં થવા જઈ રહી છે. રાજ્યએ તેની તૈયારીઓ પણ શરૂ કરી છે. માંડવિયાએ વધુમાં કહ્યું, બિહાર સરકારે પણ ખેલો ઇન્ડિયા અભિયાનને અનુરૂપ રમતગમતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું શરૂ કર્યું છે. હું દેશના યુવાનોને કહેવા માંગુ છું કે રમતગમત ક્ષેત્ર પણ કારકિર્દી છે. ભાજપના સંગઠન પર્વ અંગે દિલ્હીમાં મહત્વની બેઠક મળશે. સંગઠન પર્વની રચના અંગે એક દિવસીય વર્કશોપ. ગુજરાત મધ્યપ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ લેશે ભાગ. બુથ પ્રમુખો સુધીની રચના 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે. પંજાબમાં કેન્દ્રીય મંત્રી તોફાન સાહુએ ટ્રેક્ટર ચલાવ્યું, સાથે લોકોને પરાળ ન બાળવા માટે પણ અપીલ કરી. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં ગંભીર આરોપ. 2,236 કરોડની લાંચનો આરોપ. અમેરિકામાં કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવા લાંચ આપી હોવાનો દાવો. અમેરિકાના સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણી પર મૂક્યા આરોપ. રિન્યુએબલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવા ભારતના સરકારી અધિકારીઓને લાંચ આપ્યાનો દાવો. ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી સામે પણ આરોપ. અમેરિકન સેકના તમામ આરોપોને અદાણી ગ્રુપે પાયા વિહોણા ગણાવ્યા. કહ્યું, કોર્ટમાં અમે આ મુદ્દે લડીશું. સેકે આરોપ મૂક્યા છે એ માત્ર આરોપ. અમેરિકાના સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર ગંભીર આરોપ મૂક્યા. અદાણી પર $265 મિલિયન એટલે કે 2,236 કરોડની લાંચનો આરોપ. અદાણી ગ્રુપે પોતાના પર લાગેલા આરોપો ફગાવ્યા. અદાણી પર અમેરિકાના આરોપ બાદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી. કહ્યું, સીએમને 10-15 કરોડમાં જેલ થાય અને અદાણી 2,000 કરોડમાં પણ બહાર છે. અદાણી વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું, અદાણીએ ભારત અમેરિકામાં કાયદો તોડ્યો. અદાણીને બચાવાઈ રહ્યા છે. અદાણી હજુ પણ જેલની બહાર કેમ? તેમની ધરપકડ થવી જોઈએ તેવું કહ્યું. અદાણીએ 2,000 કરોડનું કૌભાંડ કર્યું છતાં ધરપકડ નહીં. અમે આ મુદ્દાને સંસદમાં ઉઠાવીશું. માધવી બુચની પણ તપાસ થવી જોઈએ. માધવી બુચને પદ પરથી હટાવવા જોઈએ. આરોપ મારા નથી, અમેરિકાની એજન્સીના છે. જ્યાં ભ્રષ્ટાચાર થયો છે ત્યાંના લોકોને પકડો. ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ. સત્ય તો સામે આવીને જ રહેશે. અમે પીછો નહીં છોડીએ.
દિલ્હીમાં એનએસયુઆઈએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. અમેરિકાએ સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ લાંચ કેસમાં ગૌતમ અદાણી પર ગંભીર આરોપો લગાવ્યા, જેને લઈ એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો. રાજ્યમાં ઠંડીનું જોર વધશે. મોટાભાગના જિલ્લામાં 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટ્યું. નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 24 કલાકમાં 1 ડિગ્રી તાપમાન ઘટ્યું. ગાંધીનગરમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવનની દિશા રહેશે. આગામી સમયમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતના બંગલે દારૂની બોટલથી ભરેલો કબાટ જોવા મળ્યો. ચિરાગ 10 દિવસથી પોલીસ ચોપડે ફરાર. 5નો ભોગ લેનાર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો 10 દિવસ બાદ પણ ફરાર. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલના ઘરે પહોંચ્યું સંદેશ. ન્યૂઝ લોકોના હૃદય ચીરી કાર્તિક પટેલે બનાવ્યો કરોડોનો બંગલો. અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પર અભિશ્રી રેસીડેન્સીમાં કૌભાંડીનો બંગલો. કાર્તિક પટેલના બંગલામાં મોંઘીદાટ ગાડીઓનો ખડકલો. મની માફિયા કાર્તિક પટેલ 3 નવેમ્બરથી વિદેશમાં છે. ખ્યાતિકાંડમાં આરોપી કાર્તિક પટેલની કરતૂતનો પર્દાફાશ. કાર્તિક પટેલના ઘરેથી મોંઘીદાટ દારૂની બોટલ મળી આવી. દારૂની 2 બોટલ અને પોકર રમવાના સાધનો પણ મળ્યા. ખ્યાતિકાંડના કૌભાંડીના ઘરે પહોંચ્યું સંદેશ. ન્યૂઝ ફરાર રાજશ્રી કોઠારીના બંગલે કરી તપાસ. ભૂગર્ભમાં ઉતરેલા સંચાલકોને પકડવામાં નિષ્ફળતા. લોકોના જીવ સાથે રમત રમતા ખ્યાતિ હોસ્પિટલના સંચાલક. ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર વજીરાણીના 25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી. સરકારી વકીલની ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત. અન્ય આરોપીઓ ક્યાં છે તે મુદ્દે તપાસ કરવાની છે. અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કાંડ. શાહીબાગના વ્યક્તિએ સારવાર લીધી હતી. સર્જરીના 6 મહિના બાદ પણ બાબુભાઈ સંપૂર્ણ પથારીવશ. કૌભાંડીઓએ એન્જીઓગ્રાફી કરી બાયપાસ સર્જરી કરી હતી. ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક પાપનો થઈ રહ્યો છે ભાંડાફોડ. દર્દીઓને ડરાવી ઓપરેશન કરાવવાનું વધુ એક પાપનો પર્દાફાશ. 5 મિનિટની અંદર ઓપરેશન નહીં કરાવો તો દર્દી મરી જશેની વાતો કરી આધેડને ચીરી નાખ્યા. ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક ભૂમાફિયા પણ નીકળ્યો. અમદાવાદના રાંચરડામાં ખ્યાતિએ જમીનનો ખેલ કર્યો. 1992માં વિનય કમલેશને ગુરુકુળ બનાવવા જમીન આપી હતી. કોંગ્રેસે કહ્યું ખ્યાતિ વર્લ્ડ સ્કૂલની 33 વીઘા જમીન પચાવી. આ જ જગ્યા પર ખ્યાતિના કૌભાંડીઓએ વર્લ્ડ સ્કૂલ બનાવી. આ જમીનનું કિંમત અંદાજિત 350 કરોડની છે. કડીની હોસ્પિટલ પીએમજે. કૌભાંડનું એપી સેન્ટર. ભાગ્યોદય હોસ્પિટલ રૂપિયા 6 કરોડથી વધુની કરી કમાણી. 2700 જેટલી એન્જીઓગ્રાફી. 1100 એન્જીઓ પ્લાસ્ટિક કરી. લેખિત ફરિયાદ છતાં રાજકીય વગના લીધે કાર્યવાહી નહીં. મહેસાણા આરોગ્ય અધિકારી રજા પર ઉતરી ગયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગોતામાં 25,000 ચોરસ મીટરમાં બનાવશે લોટસ પાર્ક. આવનાર 1.5 વર્ષમાં 50 કરોડના ખર્ચે લોટસ પાર્ક તૈયાર થશે. ભારતનો પ્રથમ એવો પાર્ક બનશે જેમાં દરેક રાજ્યના વિશિષ્ટ ફૂલ રખાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને ગંગાજળનો અભિષેક કરી પુષ્પમાળા કરી હતી. ચોક્કસ પ્રકારના સ્વેટર મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન. વિદ્યાર્થીઓ ઠંડીથી રક્ષણ મળે તે પ્રકારના સ્વેટર પહેરી શકશે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની સ્કૂલોને સૂચના. રાજ્યની તમામ શાળાઓમાં પરિપત્ર મોકલાશે. રાજપીપળાની જિલ્લા કલેક્ટર કચેરીએ ધારાસભ્ય ચૈત્ર વસાવાના ધરણા. 20 વર્ષથી ચાલતી કામલ નર્સિંગ સંસ્થા બોગસ હોવાનો આરોપ. ઊંચી ફી લઈને આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. મહીસાગરમાં જાતિનું પ્રમાણપત્ર ન મળતા શિક્ષણનો બહિષ્કાર. પ્રમાણપત્રને લઈ આદિવાસી સમાજ આકરા પાણીએ. મહીસાગરના કાનપુરની પ્રાથમિક શાળામાં શિક્ષણનો બહિષ્કાર. સાયબર ફ્રોડ પર કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલની પ્રતિક્રિયા. દેશમાં 2 વર્ષમાં 3,000 કરોડથી વધારે કેસ. દેશમાં સાયબર ફ્રોડના આરોપી અપગ્રેડ થયા. ડિજિટલ અરેસ્ટના નામે અનેક લોકો ભોગ બન્યા. ડિજિટલ ઠગાઈના કેસમાં સોનિયા ગાંધીના નામે એક વિડીયો ચાલે છે. સોનિયા ગાંધીના અવાજમાં 21,000 મંગાવ્યા. આ પ્રકારના વિડીયો મેટા પરથી દૂર કરવા કોંગ્રેસની માંગ. સુરત
સુરતના પાલ ગ્રીન સિટીમાં ધર્માંતરણ મામલે દંગલ. શાલોમ ધર્મ સંમેલનમાં હિન્દુ સંગઠનોનો હંગામો. ખ્રિસ્તી મિશનરી દ્વારા શામૂલનું આયોજન કરાયું હતું. ધર્મ સંમેલનમાં બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો ગંગાજળ સાથે પહોંચી ગયા અને ત્યાં છંટકાવ કર્યો હતો. પોલીસે હસ્તક્ષેપ કરી મામલો થાળે પાડ્યો હતો. રાજકોટમાં બીએપીએ સ્વામિનારાયણ મંદિરને નોટિસ. નિયમ વિરુદ્ધ વીજ કનેક્શન લઈ પીજીવીસીએલની નોટિસ. પાર્કિંગના સ્થળે બાંધેલી પ્રેમવતી રેસ્ટોરન્ટને બંધ કરવા તાકીદ કરાઈ. પાકિસ્તાનમાં સ્વામિનારાયણ મંદિર બનશે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર જેવું જ મંદિર બનશે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોમાં ખુશીનો માહોલ. કયા બે સંતોને પાકિસ્તાન મોકલવા તે મુદ્દે જાહેરાત થશે. દ્વારકાની એનડીએચ હાઈસ્કૂલમાં લુખાતત્વોએ સ્કૂલમાં તાળાબંધી કરી. છેલ્લા બે દિવસથી સતત સ્કૂલમાં તાળા લગાવીને થાય છે ફરાર. સ્કૂલ સંચાલકે નગરપાલિકાને જાણ કરી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. વડોદરામાં ત્રીજા દિવસે ડેમોલિશનની કામગીરી યથાવત. ન્યાય મંદિર વિસ્તારમાં દૂધવાળા મહોલ્લામાં ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું. મહોલ્લાની મહિલાઓને બહાર ન નીકળવા ડીસીપીની સૂચના. છોટાઉદેપુરમાં આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક માટે લાંબી લાઈનો લાગી. કવાટના લોકો નસવાડી આવવા મજબૂર બન્યા. સવારથી આધાર કાર્ડ અપડેટ કરાવવા અરજદાર પરેશાન. સુરતના કતારગામ ઝોનલ કચેરીએ કેવાયસી માટે અરજદારોએ લાઈન લગાવી. ધીમી કામગીરીને લઈ લોકો થઈ રહ્યા છે પરેશાન. આધાર કાર્ડમાં નંબર ખોટા બનાવતા હોવાના આક્ષેપ. જામનગરમાં કેવાયસી માટે લાંબી લાઈનો લાગી. આધાર કાર્ડ કેન્દ્ર પર કેવાયસી માટે લાંબી લાઈનો લાગી. સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી. સુરત શહેરમાં કેવાયસીમાં થતી સમસ્યાને લઈ કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસે અધિકારીઓ પર રૂપિયા ઉડાવીને વિરોધ કર્યો. પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. વડોદરાના કમાટીબાગમાં બ્રિજ બનાવવાને લઈ વિવાદના એંધાણ. મનપાના અંદાજિત ભાવથી વધુ ભાવે અપાઈ શકે કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટરને કામ આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકાઈ. કોલ્ડપ્લે કોન્સર્ટની ફેક ટિકિટ વેચાતા વડોદરાની વિદ્યાર્થિનીઓ છેતરાઈ. 31,000માં ખરીદેલી 6 ટિકિટો ફેક નીકળી. વિદ્યાર્થિની સોશિયલ મીડિયાથી ટિકિટ ખરીદી તેણે ખરીદી હતી. વિદ્યાર્થિનીએ ટિકિટ વેરીફાઈ કરતા જાણ થઈ. સાયબરની સતર્કતાના કારણે 24,000 રિકવર. વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે ગેંગના સભ્યને ઝડપી પાડ્યો. માત્ર શાળા કોલેજની યુવતીઓને જ ટાર્ગેટ કરતા. ગુજરાત સહિત વિવિધ રાજ્યોની યુવતીઓ સાથે કરી ઠગાઈ. 100થી વધુ યુવતીઓ સાથે છેતરપિંડી કર્યાની કબૂલાત. સાયબર ક્રાઇમે આરોપીને મધ્યપ્રદેશથી પકડ્યો. હજુ એક ફરાર. વડોદરાના શિનોરમાં તસ્કરોએ સ્મશાનને પણ ન છોડ્યું. અંતિમ વિધિ માટેની સગડીના લોખંડની પ્લેટોની ચોરી. અમદાવાદના કાગળાફીટમાં યુવકની હત્યા કેસમાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું. પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે સમગ્ર ઘટનાનું પંચનામું પણ કર્યું. સાબરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી. રાજુ દોશીને અશરફે 10 લાખની ખંડણી માંગી ધમકી આપી. દોશીની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ. 4 લાખ પણ જપ્ત કરાયા. અમદાવાદના સરખેજમાં ચોરીની અજીબ ઘટના. બીએમડબ્લ્યુ કાર ડિલિવરી કરનારાને ફસાવી કારની ચોરી. બીએમડબ્લ્યુના શોરૂમમાંથી આવ્યો હોવાનું કહી ચોરીનું તરકટ રચ્યું. કારની ચાવી લઈ ગાડી શોરૂમમાં મૂકવાના નામે ફરાર. ભારતીય શેરબજારમાં મોટો કડાકો. સેન્સેક્સ ખુલતાની સાથે 750 પોઈન્ટ તૂટ્યો. હાલ સેન્સેક્સ 422 પોઈન્ટના ઘટાડા સાથે 77,155 પર આજે બંધ થયો. નિફ્ટી 168 પોઈન્ટના ઘટાડા સાથે 23,349 બંધ થયો. વલસાડના પારડીમાં યુવતી દુષ્કર્મ હત્યા કેસમાં પોલીસના હવાતિયા. આરોપીઓને શોધવામાં પોલીસ હજુ પણ નિષ્ફળ. કોલેજની યુવતીની દુષ્કર્મ બાદ કરાઈ હતી હત્યા.
युवती दुष्कर्म हत्या केस दलई 3 डीवायएसपी सहित 300 कर्मी की 10 વધુ टीम कामे लागी। पुलिस 600 शकमंद की पूछपरछ करी। आरोपी ने पकड़वा मुंबई पुलिस की पण मदद लेवाई। अवकाश क्षेत्र में भारत वधु एक इतिहास रचशे। चंद्र और मंगल बाद शुक्र ग्रह पर जवानी तैयारी। विश्व में एकमात्र भारत ने ज शुक्र ग्रह पर जवानी मंजूरी मिली। भूतकाळनी भूलों ने ध्यान में राखी यान तैयार करवामां आवशे।